કોલકાતામાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આવતીકાલે વડોદરામાં શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ એટલા માટે પડી કારણ કે ધોધમાર વરસાદ વરસ્યો. ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ. જિલ્લા શિક્ષણાધિકારીએ આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આવતીકાલે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ધોધમાર વરસાદ વડોદરામાં વરસ્યો ત્યારબાદ આ સ્થિતિ કે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ છે. અને બીજી તરફ સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ કાલે આવે તો તેમને હાલાકીનો સામનો કરવો પડે. વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેરાત કરી છે કે કાલે સ્કૂલ અને કોલેજો બંધ રહેશે. વરસાદના કારણે વડોદરામાં અનેક રસ્તાઓ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે. પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે. હવામાન વિભાગે કાલ માટે પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે વડોદરામાં. અને એટલે જ આ તમામ પરિસ્થિતિઓને જોતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી છે, જેથી વિદ્યાર્થીઓને પરેશાની ન થાય. કારણ કે સવારના સમય દરમિયાન ભારે વરસાદ સાથે જો પાણી ભરાય તો અનેક સમસ્યાઓ સર્જાય. આગળ વધી આવે જેતલપુર બ્રિજ નજીક તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝ 18 ની ટીમ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પહોંચી. સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ નજરે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. બોટ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રસ્તાઓનું જાણે કે અસ્તિત્વ જ ગાયબ થઈ ગયું છે. જ્યાં નજર કરો બસ પાણી જ પાણી. પવન સાથે વડોદરા વિસ્તારમાં વરસાદી માહોલ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બીજી તરફ આ જે જેતલપુર બ્રિજ છે ત્યાંથી તારાજીના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. પરસોત્તમ ભઠ્ઠા નજીકનો આ વિસ્તાર છે કે ત્યાં કમરસમાં પાણી છે. તમામ જગ્યાએ જે દુકાનો છે તે દુકાનો પણ પાણીમાં વહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે. આસપાસ તમામ જ્યાં નજર પહોંચે ઘરોની અંદર કઈ રીતે પાણી ઘૂસ્યા છે તેની તસવીરો જુઓ. આ ખુરશીઓના આખે આખા જે પાયા છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે. બહાર રસ્તાઓની હાલત પણ કફોડી બની છે. ત્યાં પણ જળમગ્ન રસ્તાઓના કારણે વાહન ચાલકો ફસાયા, કેટલાકના વાહનો ખોટકાયા. આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે વડોદરાના લોકોને, કારણ કે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. બહાર જે વાહનો હતા તેમાં પણ નુકસાની પહોંચી છે. ન્યૂઝ 18 ની ટીમ તમને દ્રશ્યો દર્શાવી રહી છે કે આખરે કેવી રીતે આ વરસાદે વડોદરામાં તબાહી સર્જી છે. બોટ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે બોટ મારફતે. કારણ કે આ રસ્તા ઉપર વાહન પસાર કરવું એ મુમકિન નથી, શક્ય નથી. મહાકાય જે વાહનો છે તે પણ જાણે કે પાણીની આગળ નતમસ્તક થઈ ગયા છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડશે. નીચાણવાળા વિસ્તારોના લોકોની હાલત અત્યંત દયનીય, અત્યંત કફોડી. જેતલપુર બ્રિજ નજીકની તારાજીના દ્રશ્યો જુઓ. સોસાયટીઓની અંદર પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી બરબાદ થઈ ચૂકી છે. સાથે વડોદરા વિસ્તારમાં વરસાદી માહોલ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બીજી તરફ આ જે જેતલપુર બ્રિજ છે ત્યાંથી તારાજીના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. પરસોત્તમ ભઠ્ઠા નજીકનો આ વિસ્તાર છે કે ત્યાં કમરસમાં પાણી છે. તમામ જગ્યાએ જે દુકાનો છે તે દુકાનો પણ પાણીમાં વહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે. આસપાસ તમામ જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. માત્ર એક તરફ નહીં પરંતુ બંને તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. દ્રશ્યો બતાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીએ જેથી કરી એક અંદાજો લગાવી શકાય કે કેવા પ્રકારનો વરસાદ, ભારે વરસાદ જે છે તે આ વિસ્તારમાં પડ્યો હોઈ શકે છે. આ તો માત્ર બ્રિજના એક તરફના વિસ્તારની વાત છે. જ્યારે બ્રિજની બીજી તરફની વાત કરીએ તો બીજી તરફ પણ આ જ પ્રકારના દ્રશ્યો છે. કેમેરા પર્સનને કહીશ કે દ્રશ્યો અહીંયાથી બતાવવાનો આપણે કોશિશ કરીશું, કારણ કે બ્રિજની લંબાઈ જે છે તે ખૂબ જ છે અને બીજી તરફ રોડ જે છે કે જ્યાં આગળ આ પ્રકારનો વરસાદ જે છે તે ખૂબ જ મોટી માત્રામાં વરસાદને કારણે તમામ જગ્યાએ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે. અહીંયા સ્થાનિક લોકોએ બોટ ફેરવવાની પણ નિર્માણ થઈ છે સ્થિતિ, અને સાથે સાથે પાણી ભરાયું છે અને તેના કારણે બારોબાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન શંકર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રોડ રસ્તા જળમગ્ન થયા છે. અને જે બ્રિજની માહિતી તમને મૌલિક પહોંચાડી રહ્યા હતા તેની પણ દયનીય સ્થિતિ બની ગઈ છે. જેતલપુર બ્રિજ નજીકના તારાજીના દ્રશ્યો. આસપાસના વિસ્તારમાં પાણીમાં વિસ્તાર આખો ગરકાવ થઈ ચૂક્યો છે. સંતરામપુર રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ખેડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. ઉમંગ, અત્યારે ખેડામાં કેવા પ્રકારનું વાતાવરણ અને શું મુશ્કેલીઓ? અનેક હોસ્પિટલો આવેલી છે, તેમજ અહીંયા નડિયાદ શહેરનું મુખ્ય શાકમાર્કેટ આવેલું છે. કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે દીપા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, શાકભાજી લેવા આવ્યા હતા, કેવા પ્રકારની તકલીફ પડી, કેવી મુશ્કેલી પડે છે? બહુ જ પાણી ભરાઈ ગયેલું છે અંદર, અને શાકભાજી બી અત્યારે લોકો એટલું મોંઘું કરી દીધું છે ને કે જે આપણને પોસાય જ નહીં. બેન, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, ચાલતા ઉપર કેવી રીતે તમે આવ્યા હતા? અમે અડધે સુધી એક્ટિવા લઈને આવ્યા છે, અને અડધે એક્ટિવા મૂકી દીધા, પાણી ભરાઈને બંધ પડી ગયેલા, તો પછી અહીંયા આગળ અમે બધે ચાલીને આવ્યા છીએ. ચોક્કસથી નડિયાદની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જે તમામ સોસાયટીઓ છે દીપા, એ તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે બહાર નીકળી નથી શકતા, કારણ કે નડિયાદના તમામ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જો કે અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. દ્રશ્યો બતાવીશ કે જે બાઇક ચાલકો છે, કેટલાક લોકો અહીંયા આગળ જે આઠમ કરવા માટે આવતા છે, તમામ લોકોને અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે અને ચાલતા જવું પડે છે, કારણ કે તમામ વિસ્તાર છે નડિયાદનો, નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. જી દીપા. ઉમંગ, અત્યાર સુધી જેટલો વરસાદ વરસ્યો છે, શું આ પહેલા પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી રહી છે કે આ વખતે વધારે વરસાદના કારણે આ મુશ્કેલીઓ સર્જાઈ છે? દીપા, નડિયાદની અંદર 2 ઇંચ જેટલો વરસાદ થાય. ઉમંગ, તમારી પાસે ફરી એક વખત આવી છું. ટેકનિકલ ખામી સર્જાવાના કારણે તમારો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. તો આ હાલત છે નડિયાદના રસ્તાઓની કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, અને સોસાયટીઓની અંદર તો હજુ પણ સ્થિતિ ખૂબ જ દયનીય છે. ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાતા, તેઓ અટવાઈ ગયા હતા, અને હવે તેમને પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. રોજબરોજની ચીજ વસ્તુ ખરીદવા માટે મહિલાઓ બહાર નીકળી હતી, અને તેમણે કહ્યું કે આ દર વર્ષની સમસ્યા છે, અને હવે જે પાણી ભરાયા છે તેના કારણે વાહન પણ એ પાણીમાં નાખી નથી શકતા, એટલે ચાલીને જ દુકાને જઈ રહ્યા છીએ. સતત વરસાદ શું ખાબક્યો ત્યારબાદ તંત્રની અધિકારીઓની જે લાલિયાવાડી છે તે સામે આવી. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ. વિભુ, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ? દીપા, અત્યારે અમદાવાદ શહેરમાં ડીપ ડિપ્રેશન જે સિસ્ટમ બની છે તેની અસર થઈ રહી છે. કાળા ડીબા વાદળો થઈ ગયા છે, લાગે છે કે રાત થઈ ગઈ હોય તેવું માહોલ છે. અને દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની જે મુલાકાત લીધી છે, અને ત્યાં પણ આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે વાહન ચાલકોને નીકળવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. પાણી ભરાઈ ગયા છે કે સવારેલી મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે જે પાણી ભરાઈ ગયા હતા, હજુ પણ પાણી વોંછણા નથી, પરંતુ ફરી એક વખત એવો વરસાદી માહોલ છે તે બન્યો છે. કાળીબા વાદળો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ વચ્ચે અમદાવાદ શહેરની હાલ બેહાલ થઈ ગયા છે. સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોયા હતા કે વરસાદ આવે અને અમદાવાદ શહેરમાં ઠંડક પ્રસરે, પરંતુ અમદાવાદ શહેરની જે સમસ્યાઓ છે તેનાથી લોકો ઠેકે પરેશાન થઈ ગયા છે. લોકોની સોસાયટીઓમાં પાણી છે, રોડ રસ્તાઓ ઉપર પાણી છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે પણ અમદાવાદ શહેરના વિસ્તારમાં આવે છે ગોકુલ, ત્યાં અત્યારે પણ પાણી ભરાયેલું છે. અને આપ ચારે દિશામાં જોઈ શકો છો કે પાણી અત્યારે ભરેલું હોવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજુ પણ 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે વાહન ચાલકો હોય છે તેનો આપ જોઈ શકો છો કે ફોર વ્હીલર હોય છે, રોડ છે કે જે પાકો ડામર રોડ છે, રોડ ઉપર જ એટલા પાણી છે કે અત્યારે ભરાઈ ગયા છે, અને તેના કારણે લોકો મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. એટલે અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે અમદાવાદ શહેરમાં. વિભુ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. સંજય ટાંક પણ લાઈવ જોડાઈ ગયા છે. સંજય, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ?
તમારા સમગ્ર સંજય પાસે ફરી એક વખત જઈશું, પરંતુ અમદાવાદ વાસીઓને અહીં સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જે પ્રકારની તીવ્રતા વરસાદની વધતી જઈ રહી છે તેને જોતા નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થવાના જ છે, પરંતુ જે રાજમાર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થશે એ વાત નક્કી. સંવાદદાતા સંજય ફરી એક વખત જોડાઈ ગયા છે. જી સંજય, ફરી એકવાર અમદાવાદમાં જે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને જે આગાહી હતી અને એ આગાહી પ્રમાણે ફરી એકવાર જે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તારો જે છે કે ત્યાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. હું એ સીધા દ્રશ્ય જે દીપા જે છે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે અહીંયા જે છે વેજલપુર વિસ્તાર અને ખાસ કરીને મકરબા વિસ્તારમાં હાલ અમે છીએ અને હું સીધા દ્રશ્ય દીપા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે જ્યાં આપ નજર કરો છો ત્યાં પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. ફરી એકવાર જે છે વરસાદી કહેર જે છે તે શહેરમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને હાલ આ જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે શહેરના મકરબા વિસ્તારમાં જે પાણી જે છે તે પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી રહી છે અને જે કહી શકાય કે દીપા આ જે દ્રશ્યો જે છે તે ક્યાંક ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને એ આગાહીને ધ્યાને લેતા જે ક્યાંક ને ક્યાંક અત્યારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે રેડ એલર્ટ જે આપ્યો હતો અને આપ જે જોઈ શકો છો એક તરફ જે છે ડ્રેનેજ લાઇન જે છે તે ઓવરફ્લો થઈ રહી છે અને એ દ્રશ્યો જે છે તે અહીંયા કેમેરામાં જે છે તે જોવા મળી રહ્યા છે. મારા સહયોગી નિલેશ સોસા પણ જે છે તે આપણી સાથે છે અને એ દ્રશ્યો જે છે હાલ દીપા જે જોવા મળી રહ્યા છે કે વાહન ચાલકો જે રાહદારીઓ જે છે અને ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક તમામ લોકો જે છે તે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અને ફરી એકવાર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો અહીંયા દીપા કરી રહ્યા છે. જી સંજય, આપની પાસે ફરી એક વખત આવેશ, વિભુ પાસે જવા માંગીશ. વિભુ, જે રીતે ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો, મુશળધાર વરસાદ ખાબક્યો, આજે પણ મુશળધાર વરસાદની આગાહી અને તે વચ્ચે સામેલાધાર વરસાદ વરસી પણ રહ્યો છે, સાંજે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે? દીપા, જે રીતે અમદાવાદ શહેરની તાસીર રહી છે કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જાય છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. રાતથી જ વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી છે તે અલગ અલગ પ્રકારની સોસાયટીઓમાં ભરેલા છે. ખાસ કરીને અમે તમામ વિસ્તાર એટલે કે પ્રહલાદ નગર થી લઈ આખો જ રિંગ રોડ ના તમામ વિસ્તારોની અમે મુલાકાત લીધી છે અને જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા છે તે વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે અને ઓસર્યા નથી અને હજુ પણ ઓસરે તેવી કોઈ શક્યતાઓ નથી. એટલા માટે કે ઉપરવાસથી પાણી આવી ગયું છે, કેનાલમાં પાણી છે, નદીમાં પાણી છે અને ખાસ કરીને રોડ રસ્તા ઉપર પાણી ભરાયેલું છે, એનો નિકાલ છે તાત્કાલિક ધોરણે નથી થતો. જો ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ વરસે તો અતિ ગંભીર પરિસ્થિતિનો સામનો છે તે અમદાવાદ વાસીઓએ કરવો પડી શકે છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીમાં જયારે 8-10 ઇંચ વરસાદની જયારે સંભાવના વ્યક્ત થતી હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને આજે પણ હવામાન વિભાગ દ્વારા જે સરકાર સાથે મીટિંગ હતી અને તેમાં પણ ચર્ચા કરવામાં આવી છે કે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં જોઈએ તો ભારેથી અતિ ભારે અને રેડ એલર્ટ છે તો મોટાભાગના જિલ્લાઓમાં છે કે આપી દેવામાં આવ્યું છે. એટલે અત્યારે અમદાવાદ શહેરમાં પણ હજુ પણ વરસાદ ચાલુ છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જ અમદાવાદ શહેરની પરિસ્થિતિનું નિર્માણ છે. આપ જોઈ શકો છો કે હાલ બે હાલ થઈ ગયા છે, રજાનો માહોલ છે પરંતુ લોકો રજાની મજા લઈ ના શક્યા કારણ કે રોડ ઉપર નીકળે છે ત્યારે વાહન ફસાઈ જવા અને રોડ ઉપર જે રીતે ચોમાસામાં ખાડા પડ્યા હતા ત્યારબાદ રિપેરિંગ થયું નથી અને તેના કારણે હવે તો પાણી ભરાઈ ગયેલા છે એટલે વાહન ચાલકો જો નીકળે તો તેને અંદાજો નથી થતો એટલે એના માટે નુકસાન પણ થવાની સંભાવના છે. વિભુ, અહીં તો સામાન્ય વરસાદમાં પણ અમદાવાદના જે અમદાવાદની જે સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ છે, કેચપીટ મેનહોલની સફાઈના પણ મોટા મોટા દાવાઓ થતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ ડૂબતું જ હોય છે. તો હવે તો અંધાધાર વરસાદ વરસી રહ્યો છે એટલે કેવી પ્રકારની પરિસ્થિતિ?
દીપા, જયારે પ્રી મોનસૂન એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે ડ્રેનેજ લાઈન છે તેનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે, કરોડો રૂપિયાનો ખર્ચ છે પ્રી મોનસૂન કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે, પરંતુ જયારે વરસાદ આવે છે ત્યારે જે કલર કોડ આપવામાં આવે છે, કલર કોડ નો મતલબ જ એ છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રેડ એલર્ટ માં પ્રજાએ પરંતુ તંત્ર આપની પાસે હું આવીશ. સંજય પણ જોડાયેલા છે. સંજય, જે પ્રકારની અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, એટલે પ્રી મોનસૂનના જે મોટા મોટા દાવાઓ થતા હતા તે અહીં પોકળ સાબિત થયા છે. જી સંજય, સંજય આપના સુધી અવાજ આવી રહ્યો છે? તમારા સંવાદદાતા સંજયનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ આ સ્થિતિ છે. આખા અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. સવારથી વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક જોરદાર વરસાદ વરસી રહ્યો છે. પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર છે અને એવામાં જે વૃક્ષો છે તે પણ ધરાશાયી થવાની ભીતિ અત્યારે જે વાહન ચાલકો પસાર થાય રોડ રસ્તા પરથી તેમને સતાવી રહી છે. પોતાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે હવામાન વિભાગે 48 કલાક માટે આગાહી વ્યક્ત કરી છે. સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યભર માટે છે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ગઈકાલથી જ તમે મોસમનો મિજાજ જોઈ જ રહ્યા છો, મુશળધાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે. ગઈકાલ સવારથી જ આજે પણ એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે અમદાવાદના. જ્યારે મેઘરાજા વિરામ લે તો પાણી ઓસરવાની શરૂઆત થાય ને એવામાં ફરી એક વખત વરસાદ શરૂ થતા જ એ પાણીનો ભરાવો સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ અમદાવાદના કેવા ખસ્તા હાલ થતા હોય છે તેને આપ સારી રીતે જાણતા જ હશો, પરંતુ આ વખતે અનરાધાર વરસાદ બાદ અમદાવાદ ડૂબવાનું નક્કી છે. કારણ કે અધિકારીઓ જે મોટા મોટા દાવાઓ અને વાયદાઓ કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે, જમીની હકીકત કંઈક અલગ જ હોય છે. સીસીટીવીથી મોનિટરિંગ કરવાથી રસ્તાઓ પરથી પાણી નહીં ઓસરે તે વાત અધિકારીઓને સમજવી પડશે. વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકના વાહનો ખોટકાતા તેઓ અધવચ્ચે જ રસ્તાની અધવચ્ચે જ પોતાના વાહનો મૂકીને પોતાના ઘરે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. આ સ્થિતિ સર્જાઈ છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે અને સતત વરસાદ વધવાના કારણે જ આ પ્રકારના પડકારોનો સામનો અમદાવાદીઓ કરી રહ્યા છે. જો કામ ન હોય તો બહાર ન નીકળો, બહાર નીકળવાનું ટાળો. News 18 ગુજરાતી સતત તમને અપીલ કરી રહ્યું છે. અમારા સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે લાઈવ. નવીન, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં તમને કેવા પ્રકારની મુશ્કેલીઓ જોવા મળી છે? અમદાવાદમાં કોઈ પણ વિસ્તાર હવે બાકી નથી મને એવું લાગી રહ્યું છે, કારણ કે અમે જે જગ્યા ફરી રહ્યા છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ નજરે પડી રહ્યું છે. અમદાવાદનો કે નગર હોય કે ઘાટોડિયા હોય કે ચાંદોડિયા હોય, ધોધમાર વરસાદ અને જે પાણી જે રોડ ઉપર બિલકુલ ભરાઈ ગયું છે. હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતે જે રોડ ઉપર પાણી જે છે તે બિલકુલ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો આ કે નગર નો વિસ્તાર છે, આ પાણી છે, આ રોડ છે અને એવું લાગી રહ્યું છે કે આ તળાવ બની ગયું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતે આ કે નગર જે આખું પાણી પાણી થઈ ગયું છે, કોઈ જગ્યાએ રોડ નથી દેખાઈ રહ્યું. લોકો જે છે તે મજબૂર બન્યા છે પાણીમાંથી નીકળવા માટે. બિલકુલ કે નગર હોય કે ઘાટલોડિયા ચાંદોડિયા તમામ જગ્યા અત્યારે માત્ર ને માત્ર પાણી જ છે. અને જે રીતે વરસાદે પોતાનું રુદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે પાણી જે છે હાલ રોકાવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે પાણી નીકળવાની જે પ્રક્રિયા છે તે પણ ખૂબ જ વિલંબ થઈ રહી છે. આપ જોઈ શકો છો કે આ અમદાવાદના આ મેઇન પોસ્ટ વિસ્તાર ગણાય છે એ વિસ્તારોની આવી હાલત છે. તો સમજી શકો છો કે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. આ રોડ છે, આ બિલકુલ રોડ ઉપર અમે ચાલી રહ્યા છે, ફૂટેડ સમય પાણી જે છે તે જોવા મળી રહ્યા છે. ગાડી જે છે તે બિલકુલ હવે ડૂબવાની જે કહી શકાય કે અડધે સુધી ગાડીની પાણી ભરાઈ ગયું છે. લોકો મજબૂર છે ગાડી મૂકીને ગમે તે રીતે ત્યાંથી પસાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો પરિસ્થિતિ જે છે, પાણી જે છે લોકોના ઘરમાં પણ જવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે જે રીતે પાણી ભરાઈ રહ્યું છે અને જેમ વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ તકલીફ લોકોને પડી રહી છે. જોકે અત્યારે પણ જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને 8 ઇંચ સુધી વરસાદની જે એક અનુમાન લગાવવામાં આવ્યું છે કે અને અલગ અલગ જિલ્લાઓમાં 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો આપ જોઈ શકો છો કે અમદાવાદનો આ એવી હાલત થઈ ગઈ છે. અત્યારે આ વરસાદની અંદર બિલકુલ તમામ જગ્યાઓ માત્ર ને માત્ર પાણી જ પાણી જે છે તે નજરે પડી રહ્યા છે. લોકો માત્ર જોઈ રહ્યા છે કેમ કે તેમની પાસે બીજો કોઈ ઉપાય નથી કે આ કઈ રીતે આનાથી નિકાલ થઈ શકે અથવા તે લોકો કઈ રીતે પોતાના ઘરે જે છે તે પહોંચી શકે. જી
નવીન, સાંજ સુધીમાં જો આ જ તીવ્રતા રહેશે વરસાદની તો કદાચ આનાથી પણ ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ શકે. બિલકુલ, જો આ પ્રકારે વરસાદ ની શરૂઆત રહેશે અને આ પ્રકારે વરસાદ વરસતું રહેશે તો 100% જે છે તે આના કરતા ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યું છે અને અંદાજો એવું લાગી રહ્યું છે કે આ વરસાદ હાલ તો રોકાવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે સતત વરસાદ જે છે તે ચાલી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે અમદાવાદના તમામ જે વિસ્તાર છે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ ઉપર તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લોકો જે છે, લોકોની સોસાયટીઓમાં પણ પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણી જે છે સોસાયટીમાં, બિલકુલ આપ જોઈ શકો છો કે લોકોના હવે સોસાયટીમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને જો આ પ્રકારે વરસાદ વરસશે તો લોકોના ઘરમાં પણ પાણી જવાની શરૂઆત જે છે તે થઈ શકે છે. જરૂરથી જે રીતે આગાહી આપવામાં આવી છે અને જે રીતે હાલ પરિણામ જોવા મળી રહ્યા છે, ખૂબ જ પરિસ્થિતિ જે છે ગંભીર કહી શકાય. અને આ પ્રકારે વરસાદ જો વરસતો રહેશે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી સમસ્યાનો સામનો અમદાવાદ શહેરીજનોને કરવો પડી શકે છે. જી નવીન, અત્યારે કે નગરમાં જે રીતે પાણી ભરાયા છે તેને જોતા એ સ્પષ્ટપણે કહી શકીએ કે અહીંની ડ્રેનેજ સિસ્ટમ એ રીતે તૈયાર નહોતી કરવામાં આવી, અથવા તો તેની જાળવણી એ રીતે નહોતી કરવામાં આવી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે, એટલે આ દુર્દશા થઈ છે. બિલકુલ, પ્રી મોન્સૂન પ્લાન ની વાત જ ના કરી શકાય આપણે, કેમ કે આપણે દર વખતે કહીશું પ્રી મોન્સૂન પ્લાન, પરંતુ પ્રી મોન્સૂન પ્લાન માત્ર ને માત્ર ચોપડા ઉપર જ હોય છે. એમાં કોઈ નક્કર કામગીરી થતી હોય એ પ્રકારના ક્યારે પણ દ્રશ્યો જોવા મળતા નથી. આપ જોઈ શકો છો કે આ દ્રશ્યોની અંદર કઈ રીતે પાણી જે છે તો ખૂબ જ લોકોના સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરી ગયા છે. વાહનો જે છે હવે તરવા માંડ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે વાહનો જે છે તે પણ તરી રહ્યા છે. બિલકુલ, હવે જે પરિસ્થિતિ છે ખૂબ જ ધીરે ધીરે અતિ ગંભીર બનતી જઈ રહી છે. કારણ કે પરિસ્થિતિ એટલા માટે ગંભીર બની રહી છે કે જે રીતે આગાહી આપવામાં આવી છે તે આગાહીના કારણે લોકો જે છે તે બિલકુલ એ અંદાજો નતો કે આટલો વરસાદ પણ વરસી શકે છે. અને પ્રી મોન્સૂન પ્લાન જે છે તે માત્ર ને માત્ર ચોપડા ઉપર હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હવે લોકોના વાહનો પણ તરવા માંડ્યા છે વરસાદી પાણીના કારણે. અને લોકો જે છે તે મજબૂર છે, કારણ કે પોતાનો વાહનો ગમે ત્યાં મૂકીને અને ઘર જવા માટે ગમે તે રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો કહી શકાય કે પરિસ્થિતિ જે છે તે આ પ્રકારે વરસી રહી છે વરસાદના કારણે, તે વધારે ખરાબ પડી શકે છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો. જોઈ શકો છો વાહનો પણ હવે ધીરે ધીરે રોડ ઉપર તરવા માંડ્યા છે અને આ સ્થિતિ છે ખૂબ જ ખરાબ કહી શકાય. નવીન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. સંજય પણ જોડાઈ ગયા છે. સંજય, આપ મકરબા વિસ્તારમાં છો, કે નગરના હાલ તો બેહાલ થઈ જ ગયા છે, મકરબાની શું સ્થિતિ? અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે મકરબામાં છે અને મકરબામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે શરૂ થઈ ચૂકી છે. જે પ્રકારે આખો દિવસ સવારે ધીમી ધારે વરસાદ હતો, ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ હતો અને સવારે ધીમી ધારે વરસાદ હતો અને ત્યારબાદ ફરી એકવાર બપોર થતાં જ ધોધમાર વરસાદ જે શરૂ થયો અને તેના કારણે શહેરના મકરબા વિસ્તારમાં જે છે તે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે જોવા મળી રહી છે. વેજલપુર વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. અને સાથે સાથે એ દ્રશ્ય જે છે જે આપ જે જોઈ શકો છો, ડ્રેનેજ લાઇન જે છે તે મકરબાની એ બે પાણી જે છે તે બેક મારી રહ્યા છે. અને જે વરસાદની તીવ્રતા છે અત્યારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારો, માત્ર વેજલપુર અને જીવરાજ પાર્ક વિસ્તાર નહીં કે મકરબા વિસ્તાર નહીં, શહેરના નારણપુરા વિસ્તાર હોય કે વસ્ત્રાપુર વિસ્તાર હોય, પ્રહલાદનગર વિસ્તાર હોય, સેટેલાઇટ વિસ્તાર હોય, તમામ જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની જે સમસ્યા જે છે તે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવીન, આપને પાસે આવવા માંગીશ. હવે જે રીતે મકરબામાં સ્થિતિ દયનીય બની ગઈ છે, જે ગટરના પાણી છે તે પણ બેક મારી રહ્યા છે, શું કે નગરમાં પણ આ જ પ્રકારની મુશ્કેલીઓ? તમામ જગ્યાએ આ પ્રકારની જ મુસીબતો છે, કારણ કે પાણી જે છે તે બિલકુલ સારી રીતે પસાર થાય એ પ્રકારની કોઈ પ્રકારની અંદાજો જોવા નથી મળી રહ્યો. માત્ર ને માત્ર પાણી જે છે તે ભરાવાની જે પ્રક્રિયા છે એવું કહી શકાય. એટલે કે કોર્પોરેશન રામ જાણે એ લોકોને અંદાજો હતો કે આ ભારે વરસાદની આગાહી છે, તો પહેલાંથી એ લોકોને આ પ્રકારે કામગીરી કરવાની જરૂર હતી. પરંતુ એ માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને અને પ્રી મોન્સૂન પ્લાન બનાવવાથી કંઈ ના થાય એ વાત સાબિત થાય છે. લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દ્રશ્યો બતાવે છે. અમે એવું નથી કહી રહ્યા, પણ આ દ્રશ્યો બતાવી ગયા કઈ રીતે અમદાવાદના જે મેઇન રોડ છે, ઘાટોડિયા રોડ હોય, કે નગર રોડ હોય, જે મેઇન રોડ છે
ક્યાં પ્રકારની પરિસ્થિતિ જો હોય, પાણી જે ભરાઈ ગયા હોય અને લોકો મજબૂર હોય, તો હવે રામ જાણે કે કોણે આના ઉપરથી લાવશે. લોકોના કહે છે કે દુકાનોમાં, લોકોના ઘરમાં પણ પાણી જે ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. અને મેં કીધું એ પ્રમાણે જો આ પ્રકારે પરિસ્થિતિ રહેશે તો ક્યાંક ને ક્યાંક વધુ સ્થિતિ ખરાબ થઈ જશે અને પાણી આના કરતા વધારે ભરાશે. લોકોને મને લાગે છે કે ખૂબ જ નહીં, વધારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. કે આપ જોઈ શકો સોસાયટીમાં પણ લોકો જે છે પોતાની રીતે જ હવે મહેનત કરી રહ્યા છે, કઈ રીતે આનાથી બચી શકાય. હું બીજા દ્રશ્યો બી બતાવીશ કે કઈ રીતે લોકોના દુકાનમાં પાણી જવાની શરૂઆત થઈ ગઈ છે. આપ જોઈ શકો છો દ્રશ્યો, કે હું એક એક દ્રશ્યો બતાવીશ લોકોને કે કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો લોકો કરવો પડી રહ્યો છે. ગમે તે રીતે લોકો જે છે પોતાના બાળ સમાજની સુરક્ષા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે પાણી જે છે તે બિલકુલ લોકોના હવે દુકાનોમાં, લોકોના ઘરોમાં જવાની જે છે તે શરૂઆત થઈ ગઈ છે. લોકો જે છે તે ગમે તે રીતે બચી બચીને આપ જોઈ શકો છો કે લોકોના દુકાનમાં પણ આ પાણી જે છે તે ઘૂસી રહ્યા છે. લોકો બચીને અને પોતાનો માલ સામાન સુરક્ષિત થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. પાણી જે છે તે બિલકુલ ઘૂસી રહ્યા છે અને સ્થિતિ જે છે ખૂબ જ દયનીય છે એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નવીન સીસીટીવી નેટવર્ક થી નજર રાખીશું તેવા દાવા કરવામાં આવ્યા હતા. એક એક વિસ્તારમાં શું મુશ્કેલીઓ, શું પરિસ્થિતિ સર્જાય છે તેનેથી પહોંચી વળવા માટે આ સીસીટીવી કામ લાગશે તેવી ગુલબાંગો હાંકવામાં આવી હતી. પરંતુ અસલ વાસ્તવિકતા એ જ છે કે અત્યારે કોઈ પણ અધિકારી જમીન પર નથી ઉતર્યું. બિલકુલ, મેં જે પ્રમાણે કે અત્યારે પવન પણ એટલા તેજ ફૂંકાઈ રહ્યા છે કે તકલીફનો સામનો કરવો પડી શકે છે. અને આપ જોઈ શકો છો લોકોએ પોતાના દરવાજો બંધ કરી રહ્યા છે કારણ કે પાણી અંદર ના ઘૂસે, તેમને નુકસાન તેમના માલ સામાન ના થાય તે માટે દરવાજો બંધ કરી. પાણી જે છે તે બિલકુલ ઉપર સુધી આવી ગયું છે. હવે થોડાક જ અડધો કલાક આ પ્રકારે વરસાદ વરસશે તો લોકોના જે છે નુકસાન જે છે ખૂબ જ વધારે થઈ શકે છે. આપ જોઈ શકો છો કે લોકો સાફ કરવા પર મજબૂર બન્યા છે કે કઈ રીતે તેમના દુકાનોની અંદર પાણી ઘૂસી રહ્યું છે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક આ પાણી ના ઘૂસે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ મજબૂર છે લોકો કેમ કે કોર્પોરેશન જે છે તે માત્ર ને માત્ર ચોપડા ઉપર જે છે તે વાત કરતી છે અને કોઈ નિકાલ આવ્યો નથી. આપ જોઈ શકો છો કે લોકો જે છે તે દુકાનના લોકો પાણી અંદર ના ઘૂસે તે માટે સતત મહેનત કરી રહ્યા છે. ખરેખર કોર્પોરેશન દ્વારા આ પ્રકારની પરિસ્થિતિ પહેલા ના કરી હોય અને પહેલા પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી કરી હોય તો આ પ્રકારના દર્શન શક્ય હોય તો તે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો. નવીન, શક્ય હોય તો ત્યાંના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો. બિલકુલ, હું કોશિશ કરીશ કે આ સમસ્યા કેટલા સમયથી છે અને શું છે. હું કેમ કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને જે તે ડિવાઈડરથી ઉપર પાણી જઈ રહ્યું છે. અચ્છા, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ તમારે હોય છે, દર વખતે હોય છે આ પ્રકારે લાઈફ છે આ પરિસ્થિતિ પાણીની દર વખતે આવું હોય છે? અચ્છા, એ જો સમસ્યા દીખ રહી પાણી કી આપકો, કે હર સાલ કા યહી રહેતા હૈ? નહીં નહીં, ઇસ બાર બારિશ ખાતા હૈ એટલે હુઆ હૈ. ઓર કિતના દે મતલબ નુકસાન એસા કુછ હો સકતા અગર જ્યાદા બરસાત હો તો? વરસાદ વધારે છે જેના કારણે આ પ્રકારે સ્થિતિ થઈ છે અને કોશિશ કરી રહ્યા છે તેમનું નુકસાન જે છે ઓછું થાય. કારણ કે લોકોની તકલીફ તો છે, ત્યારે લોકો પણ મજબૂર છે કે કરે તો કરે છે. પ્રકારની સ્થિતિ જે છે તો બીજા પણ ભાઈ છે, તમે કોશિશ કરી. શું નામ છે આપનું ભાઈ? અચ્છા, પાણી દર વખતે આ પ્રકાર પહેલી વાર ગટર બંધ છે તો કોર્પોરેશન વાળા પહેલા? બિલકુલ, જોઈ શકો છો કે તેમને કેવું છે કે પહેલી વાર આ પ્રકારે અમને સ્થિતિ છે કે અમે ગટર બંધ હતું એટલે કોર્પોરેશન ને ક્યાંક ને ક્યાંક જે છે તે પહેલાથી ખરેખર તેમને અંદાજો આવી જવો જોઈએ કે આ પ્રકારે પરિસ્થિતિ ઉભી થશે તો તેમના માટે ખૂબ જ મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે, અમને પણ ખૂબ જ ધ્યાન દે કેમ કે પાણી છે દેખાતું નથી, પગ ક્યાં મૂકી શકીએ એટલા માટે ખૂબ જ પરિસ્થિતિ પાણીના કારણે દયનીય છે. લોકો જે છે પાણીમાંથી મજબૂર છે અને મેઇન રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. જી નવીન, અહીં મોસમનો માર, બીજી તરફ અધિકારીઓની નિષ્ક્રિયતા અને એવામાં વાહનો જે ખોટકાયા છે એટલે આર્થિક નુકસાન સહન કરવાનો વારો તો અમદાવાદીઓને જ આવવાનો છે તે વાત નક્કી છે. બિલકુલ, પ્રકૃતિએ જે રીતે આ વખતે એકદમથી
આગાહી જે હતી અને 8 ઇંચ સુધી વરસાદ જો પડવાની વાત હતી તો એ પણ એક ખૂબ જ મોટી આપદા કહી શકાય, કારણ કે અમદાવાદ શહેરમાં એક સાથે આટલો વરસાદ ત્યારે પડતો નથી, પરંતુ આ વખતે જો આ પ્રકારે આ રીતે વરસાદ વરસે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી તકલીફ ઉભી થઈ શકે. ત્યારે મેં કીધું એ પ્રમાણે પ્રી મોન્સૂન પ્લાન પણ માત્ર ચોપડે હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. તો તમામ વસ્તુઓ ભેગી થઈ છે અને સૌથી મોટી અને ચિંતાજનક વાત એ છે કે ચલો આ પાણી ભરાયું છે, નીકળી પણ શકે, પરંતુ વરસાદે પોતાનો જે સ્વરૂપ ધારણ કર્યું છે અને જે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કહી શકાય કે જો આ વરસાદ નહીં બંધ થાય તો સ્થિતિ આના કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. જી નવીન, આજે રજાનો દિવસ છે, પરંતુ જો સાંજના સમય લોકો બહાર નીકળશે તો તેમને આપ શું અપીલ કરવા માંગશો? કારણ કે આ દયનીય સ્થિતિ જોઈને તો એવું લાગી જ રહ્યું છે કે લોકોને પણ કામ સિવાય બહાર ન નીકળવું. બિલકુલ, હું અને ન્યૂઝ 18 તરફથી અમે માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગીશું કે અત્યારે કોઈનું કામ ન હોય સિવાય બહુ જરૂરી કામ સિવાય તો લોકોએ ઘરમાં રહેવું જોઈએ, ઘરથી બહાર ના નીકળે, બિલકુલ ના નીકળે, કારણ કે તમામ રસ્તા ઉપર પાણી છે. જે વ્યક્તિ નીકળશે તે માત્ર 1 કે 2 કિલોમીટરની અંદર જ તે ફસાઈ જશે એ પ્રકારની દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સિવાય કે બહુ અર્જન્ટ કામ હોય, તેમને છૂટકો નથી, મેડિકલ ઇમરજન્સી છે, ત્યારે જ આ નીકળવું જોઈએ, કારણ કે સ્થિતિ જે છે તે ખૂબ જ ખરાબ છે અને બચવું જોઈએ બહાર નીકળતાથી. જી નવીન, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી આજ મુદ્દો હતો કે સાર્વત્રિક વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે તો એ પણ કહ્યું કે 8-8 ઇંચ વરસાદ વરસવાની સંભાવના છે. તો હવે એવામાં અમદાવાદીઓને શું તકેદારી રાખવાની જરૂર છે? બિલકુલ, જે 3 દિવસ સુધી જે છે 26, 27 અને 28 તારીખ સુધી ખૂબ જ મોટી માત્રામાં અને ખૂબ જ વધારે વરસાદ પડે એ પ્રકારની આગાહી જ આપવામાં આવી છે અને જેના કારણે જ લોકો જે છે તે અત્યારે બિલકુલ કામ વગર ઘરેથી ના નીકળે, તેમને બહુ જરૂરી કામ, કારણ કે અમે એવા પણ દર્શકો જોઈએ છે કેટલાક લોકો મોજ મસ્તી માટે પણ અહીંયા નીકળી પડે છે, પરંતુ તેમને જીવના જોખમ છે, ગટરો ખુલ્લી હોય છે, ગંદા જો નહીં હશે એટલે કે જે લોકો મોજ મસ્તી માટે નીકળતા હોય એમને હાથ જોડીને વિનંતી છે કે તે લોકો ના નીકળે, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે છે, તેમને ગટર ખુલ્લી છે ત્યારે એટલે કોઈ પણ પ્રકારનો દુર્ઘટના પણ ઘટી શકે છે, જેથી સિવાય કે મેડિકલ ઇમરજન્સી અથવા કોઈ મોટી ઇમરજન્સી સિવાય એ લોકો ઘરેથી બહાર નીકળતા ટાળવું જોઈએ, કારણ કે સ્થિતિ ખૂબ જ અત્યારે ખરાબ છે, વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની જે શરૂઆત છે તે શરૂઆત નહીં, હજી અંત નથી, એ શરૂઆતની શરૂઆત જ છે. જી નવીન, તીવ્રતા કેટલી છે પવનની? કારણ કે વરસાદ તો જોરદાર વરસી રહ્યો છે, તીવ્રતા શું છે? કારણ કે આસપાસના વિસ્તારમાં વૃક્ષો હું જોઈ રહી છું, તેઓ પણ બની શકે કે ધરાશાયી થઈ જાય. બિલકુલ, પાણી જે વરસાદ છે મેં કીધું એક ધારે જ પડી રહ્યું છે, એમાં કોઈ પ્રકારની કોઈ મતલબ કમી આવી હોય અથવા થોડુંક ઓછું થયું એ પ્રકારનું દ્રશ્યો નથી લાગી રહ્યા મને, વરસાદ જે છે એમની પ્રમાણે જ વરસી રહ્યો છે અને સાથોસાથ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, વિઝિબિલિટી બિલકુલ 0 જેવી છે અત્યારે, જે 4:30 વાગે ભર બપોર હોય છે પરંતુ આજે 2 વાગ્યાથી અંધાર પણ છવાયું છે અને વિઝિબિલિટી બિલકુલ દેખાઈ નથી રહી, લોકોને બિલકુલ તકલીફ પડી રહી છે કારની લાઇટ ચાલુ કરવાની અને ઘણી જગ્યાએ તો લોકો એક્સિડન્ટ એટલે કે અકસ્માત થતા હતા લોકોને બચ્યા પણ છે, એટલે કહી શકાય કે અત્યારે પાણી અને સાથોસાથ વરસાદ અને જે પવન છે એ પણ ફૂંકાઈ રહ્યું છે, એટલે કહી શકાય કે ત્રણેય બાજુથી લોકોને અત્યારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હોય, લોકો ક્યાં જાય શું કરે કોઈ કશું જ ખબર પડી નથી રહી, લોકો એટલે કે કેટલાક લોકો ફસાયા છે, પોતાના વાહન આપ જોઈ શકો છો કે 1-2 વાહનો જે છે ધક્કા મારીને લઈ જઈ રહ્યા છે, લોકો મજબૂર બન્યા છે કે કરીએ તો શું કરીએ ક્યાં જઈએ, કારણ કે કોર્પોરેશન જે છે અમને ખબર નથી કે અધિકારીઓ ઘરમાં છે કે બહાર રોડ ઉપર પણ આવ્યા હશે એ જોવાની પણ જરૂરથી ફરજ બને છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ આવવું જોઈએ અને આ નજારો દ્રશ્યો જોવા જોઈએ કે જો આ પહેલાથી આ પ્રકારે કામગીરી કરી હોત તો આ દ્રશ્યો ના જોવા મળતા. જી નવીન, આ જે મેઇન રોડ છે ત્યાં પાણી ભરાયા છે તો શું સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે કે કેમ? બિલકુલ, મેં બતાવ્યા અત્યારે 2-3 સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસ્યા છે, મેં કીધું એ પ્રમાણે ધીરે ધીરે વરસાદ જે છે તે ખૂબ જ તીવ્ર વરસી રહ્યો છે અને જો આ પ્રકારે પરિસ્થિતિ રહેશે તો વરસાદના કારણે લોકોના ઘરમાં પણ જરૂરથી પાણી ભરાઈ શકે છે તેમાં કોઈ બેમત નથી અને એ જ કારણ છે કે જો વરસાદ જો પાણી જે છે તે લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે, લોકોના દુકાનમાં ઘૂસી રહ્યું છે અને વરસાદ જે વરસી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ જ છે કે વરસાદ જે રોકાય અથવા થોડુંક ધીમે થાય તો વરસાદ પાણી નિકાલ થાય, પરંતુ વરસાદ જે છે તે પોતાની રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એક બાજુ લોકોની મુસીબતમાં પાણી પણ ભરાઈ રહ્યું છે. જી નવીન, આપના માધ્યમથી દર્શકો પણ અત્યારે એ માહિતગાર થઈ રહ્યા છે કે અમદાવાદીઓની શું સ્થિતિ છે, અધિકારીઓ સુધી પણ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે નવીનનો અવાજ અધિકારીઓ સુધી પણ પહોંચે તો જમીન પર તેઓ ઉતરે અને કે નગરમાં જે બની રહ્યું છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે. જી નવીન,
બિલકુલ, માત્ર કે નગર નથી, અત્યારે અમે ચાંદોડિયા હતા, એની પહેલા ઘાટલોડિયા ગામમાં હતા, એની પહેલા અમે રાણીપમાં હતા. તમામ જગ્યાએ એ સ્થિતિ છે, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કોઈ વિસ્તૃતિ ના હોય. પાણી તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે. હજુ તો અમદાવાદના પૂર્વ વિસ્તારની હાલત તો શું થશે એ અંદાજો બી ના કરી શકાય, કારણ કે જો સામાન્ય વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી પાણી થઈ જતું હોય તો આવા વરસાદમાં તો સ્થિતિ શું હશે એ અંદાજો બી ના હોય. અત્યારે મણિનગરનો પણ લોકોના વિડીયો આવી રહ્યા છે કે ત્યાં પણ પાણી છે, જેના કારણે ટ્રાફિક ફૂલ જામ છે, કોઈ વ્યવસ્થા નથી. એટલે માત્ર એટલી જ અપીલ છે કે જે થઈ ગયું થઈ ગયું, પરંતુ અધિકારીઓ, શાસન, પ્રશાસન, જે તમામ લોકો છે તે હવે રોડ ઉપર આવી અને સ્મૂથ કઈ રીતે થઈ શકે, આનો નિકાલ કઈ રીતે થઈ શકે તેના માટે કામ કરવું જોઈએ. માત્ર બે નાના કર્મચારીઓ જે પોતાનું કામગીરી કરી રહ્યા છે અને તે બિચારા જે રીતે પોતાની રીતે કામગીરી કરીને અને લોકોની મદદ કરી રહ્યા છે એ નથી, પણ અધિકારીઓ પણ આવવા જોઈએ. અધિકારીઓ પણ જે છે રોડ ઉપર એમની તાગ મેળવવું જોઈએ અને આ પરિસ્થિતિ કઈ રીતે બચી શકાય તે માટે તમામ પ્રયત્નો પણ કરવા જોઈએ. જી નવીન, ઘણી વખત અમે જોયું છે કે એએમસી ના બે ત્રણ કર્મચારીઓ આવશે અને એ ગટરનું ઢાંકણું ખોલશે જેથી એ પાણી ઓસરી જાય, પરંતુ બનતું એવું હોય છે કે તે હજુ વધુ અકસ્માતને નોતરે છે. પાણીનો નિકાલ એટલા પ્રમાણમાં નથી થતો, પરંતુ અકસ્માતનો ભોગ જરૂરથી બનતા હોય છે નાગરિકો. હવે જે છે અધિકારીઓને આવવા જોઈએ. મેં કીધું એ પ્રમાણે કે જે કર્મચારીઓ છે, બે ચાર કર્મચારીઓ આવે છે, તે પોતાની કામગીરી કરે છે સરસ રીતે અને તે જતા રહે છે, પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય અને આ પરિસ્થિતિનો કેમ થઈ રહી છે તે ખૂબ જ જાણવું જરૂરી છે. જોઈ શકો છો કે ટ્રાફિક બી જામ છે, લોકોના વાહનો બંધ પડી ગયા છે, લોકો રિક્ષા ક્યાંક ને ક્યાંક શોધી રહ્યા છે, કોઈક તમામ વસ્તુઓ શોધી રહ્યા છે. એટલે કહી શકાય કે પરિસ્થિતિ આ જ છે અને અમે એ જ અપીલ કરીશું કે લોકો બહાર ના નીકળે, કારણ કે પરિસ્થિતિ અત્યારે બે વરસાદ સતત વરસી રહ્યો છે અને પાણી જે છે તે નીકળવાની કોઈ પ્રક્રિયા એવી સ્પીડથી નથી થઈ રહી કે જેનાથી પાણીનો નિકાલ જલ્દીથી થઈ શકે. જી નવીન, આપ જોડાયેલા રહેજો, આગળ પણ તમારી પાસેથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોની માહિતી લેતા રહીશું. તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ શું દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે, ન્યૂઝ 18 ગુજરાતી તમને એક એક જાણકારી આપી રહ્યું છે કે આખરે અમદાવાદીઓ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાયા છે તેની પણ જાણકારી આપી રહ્યા છીએ. સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જામ્યો છે અને હવે વાત કરીએ વડોદરાની, જ્યાં ચિંતાજનક સમાચાર અમને પ્રાપ્ત થયા છે. વડોદરામાં આજવા ડેમની જળ સપાટી 213.95 ફૂટે પહોંચી છે. આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી જોડાશે અને આ વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા માટે આફત બનીને આવી શકે છે. ડેમની મહત્તમ સપાટી જે છે તેનાથી નજીક પહોંચી ગઈ છે. સમાહરણી બ્રિજની જળ સપાટી 28 ફૂટની આસપાસ પહોંચી છે. તો આ ચિંતાજનક સમાચાર, કારણ કે વિશ્વામિત્રી નદીએ જો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, આજવા ડેમની જળ સપાટી જે રીતે વધી રહી છે તેને જોતા પાણી છોડાશે અને વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળશે તો ખરેખર તબાહી સર્જાશે. મહત્તમ સપાટી 214 ફૂટ છે આજવા ડેમની અને તેને નજીક જ સપાટી હવે પહોંચવા જઈ રહી છે. સમાહરણી બ્રિજની જળ સપાટી 28.47 ફૂટ છે. વડોદરાના માથે પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે, પૂરનું સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે. 213.95 ફૂટે અત્યારની સપાટી આજવા ડેમની અને એવામાં જો હજુ પણ વધુ આ સપાટી પહોંચે તો તેના સીધા પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે. વડોદરાવાસીઓ માટે ખરેખર આ ચિંતાજનક સમાચાર. જો આપ કોઈ એવા નીચાણવાળા વિસ્તારમાં હો તો સુરક્ષિત સ્થાને જતા રહેજો, કારણ કે આ સમાચાર ખરેખર તમારી માટે છે. જો વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળે અને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળે તો ખરેખર તબાહી લાવશે. સૌથી અત્યારે મહત્વની વાત એ છે કે તમે પોતાનો જીવ બચાવો. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અત્યારની શું સ્થિતિ અને આજવા ડેમની જળ સપાટી વિશે પણ જાણકારી આપજો. બિલકુલથી દીપા, જો અત્યારે વડોદરા શહેરની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે પણ વરસાદ જે છે એ સાંભળેલા ધાર વરસી રહ્યો છે અને વરસાદ જે છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે વડોદરાવાસીઓની જે મુશ્કેલી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજા મહત્વના સમાચાર છે વડોદરાવાસીઓ માટે અને તંત્ર માટે સૌથી મોટા ચિંતાજનક સમાચાર કહી શકાય કે આજવા ડેમ જે છે કે વડોદરા શહેરની જીવાદોરી તમારા ડેમ કહી શકાય છે તે પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી ચૂકે છે. આજવા ડેમની જે જળ સપાટીની વાત કરવામાં આવે તો 213.95 ફૂટે પહોંચી ગઈ છે. આજવા ડેમની મહત્તમ સપાટી 214 ફૂટ છે. એટલે ટૂંકમાં કહીએ તો આજવા ડેમ પણ જે છે તે પોતાની ભયજનક સપાટી થોડીક ક્ષણોમાં વટાવી દેશે. તો બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદી જે છે તે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે, ત્યારે વિશ્વામિત્રી નદીની ઉપર આવેલો જે અકોટા બ્રિજ છે તેની જળ સપાટી 30.13 ફૂટ નોંધાય છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી
26.54 ફૂટ નોંધવામાં આવી છે. કાલાઘોડા બ્રિજની સપાટીની વાત કરીએ તો 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી કહેવામાં આવે છે, ત્યારે વિશ્વામિત્રી નદી જે છે તે કાલાઘોડા બ્રિજ પાસે પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી ચૂકી છે. સમાહરની બ્રિજની વાત કરીએ તો ત્યાંની જે જળ સપાટી છે તે 28.43 ફૂટ જે છે તે નોંધાઈ છે. અને ટૂંકમાં કહીએ તો વડોદરાવાસીઓનો સૌથી મોટો જો ખતરો હોય તો વિશ્વામિત્રી નદીનો ખતરો છે, અને વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી લેતા જે વડોદરાવાસીઓ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થવાનો છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. વડોદરા સ્માર્ટ સિટી વડોદરાનો ન્યુ વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ. વીઆઈપી રોડ પર દરિયાઈ મોજાની જેમ પાણી વહેતા થયા. નાગરિકોને રોડ પરથી પસાર થવું જોખમી બન્યું. ભારે પવન અને વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક છોડી દે લોકો તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. સોસાયટી વિસ્તારના લોકો અગત્યના કામ સિવાય બહાર ન નીકળે, ઘરની બહાર નીકળવું હિતાવહ નથી. શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ નજરે પડે છે. ન્યૂઝ 18 સતત દર્શકોને અપીલ કરી રહ્યું છે કે ઘરે રહો, સુરક્ષિત રહો. સ્થિતિનો તાગ મેળવવા માટે પોતાની ઘરની અંદર જ ન્યૂઝ 18 ગુજરાતી જુઓ, જેથી તમને જાણકારી મળી શકે કે બહાર શું સ્થિતિ, બહાર શું મુશ્કેલીઓ સર્જાઈ છે. મેઘરાજા જે છે તે વડોદરા વાસીઓ પર કોપાયમાન થયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભારે પવન સાથે જે ધોધમાર વરસાદ જે છે તે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે. સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ ન્યૂ વીઆઈપી રોડ છે અને ન્યૂ વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. જે વાહન ચાલકો છે તેઓ વિઝિબિલિટીના અભાવે પોતાનું વાહન જે છે તે ચલાવી નથી શકતા, કારણ કે રસ્તો જે છે સ્પષ્ટ દેખાતો નથી. વડોદરા શહેરના જે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. સુમનપુરા વિસ્તારમાં પણ ચારે તરફ પાણી ફરી વળ્યા છે. પરશુરામ પટ્ટા સહિત જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયા છે, અને મેઘરાજા પોતાનો કહેર વરસાવી રહ્યા વડોદરા વાસીઓ પર તેમ લાગી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તે ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો આજે મેઘો વરસી રહ્યો છે તે વડોદરા વાસીઓને રોવા આવે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરમાં થયું છે. વડોદરા શહેરની વાત થઈ જિલ્લામાં પણ વાત કરીએ તો સાવલીમાં જે છે તે તળાવ ઓવરફ્લો થયું છે. વાઘોડિયાની તમામ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. ડભોઈ, ચાણોદ સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં જે નાગરિકો છે તે વરસાદને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. અને અત્યારે તમે દર્શન જોયા કે ન્યૂ વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. દૂર દૂર સુધી જોઈ શકાય છે કે જાણે નદી વહેતી હોય અને દરિયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે. આ તમે જોઈ રહ્યા છો કે ભારે પવનના કારણે જે રસ્તાઓ છે તેનું વહેણ જે છે તે જોવા મળી રહ્યું છે, અને દરિયાની જેમ મોજા જે છે તે વડોદરા શહેરના રસ્તા પર ઉછળતા હોય તેમ લાગી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી તમામ દર્શકોને અપીલ કરે છે કે નીચાણવાળા વિસ્તારમાં હજી પણ જો કોઈ લોકો રહેતા હોય તો તેઓ વહેલી તકે પોતાનું ઘર જે છે તે ખાલી કરી દે, કારણ કે હજી પણ મેઘો જે છે તે પોતાનો કહેર વરસાવવાનો છે. અને જે સોસાયટી વિસ્તારના લોકો છે કે જેઓ વરસાદી પાણી જોવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમને તો ખાસ અપીલ છે કે મહેરબાની કરીને પોતાના ઘરની બહાર વરસાદી પાણી જોવા માટે ન નીકળતા, કારણ કે જો તમે પોતાના ઘરની બહાર નીકળ્યા તો વડોદરા શહેરમાં એ હદે વરસાદ વરસ્યો છે કે તમે અટવાઈ જશો. એટલે જે લોકો સોસાયટી વિસ્તારમાં રહી રહ્યા છે તેઓ પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તેવી અપીલ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ છે તે તમામ દર્શકોને કરી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાના વાઘોડિયા રોડ પરના રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદના કારણે દરેક રસ્તાઓ ડૂબી ગયા છે. કમર સુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે. કમર સુધીના પાણી ભરાતા લોકોની સ્થિતિ વિકટ બની. આ તરફ ઘણા એવા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ચૂક્યા છે. વડોદરાનો રહેણાંક વિસ્તાર જે કમર સુધીના પાણીના કારણે જળમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આજે જન્માષ્ટમી છે, પરંતુ વડોદરાના લોકો માટે જાણે કે જળાષ્ટમી હોય તે પ્રકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ જતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજબરોજની જે ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો નીકળ્યા હતા તે પણ મુશ્કેલીમાં ફસાઈ ગયા. અધવચ્ચે જે વાહનો ખોટકાતા લોકોને વાહનો રસ્તાની વચ્ચે મૂકીને પોતાના ઘરે ચાલીને જવાનો વારો આવ્યો છે. જો આપ કોઈ નીચાણવાળા વિસ્તારમાં હો તો સુરક્ષિત સ્થાને જવા માટે ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરે છે. અમારી સાથે અમદાવાદથી એક સ્થાનિક વિજયભાઈ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ. વિજયભાઈ, અત્યારે તમને શું મુશ્કેલીઓ નજરે પડે છે અમદાવાદમાં? અત્યારે અમારે જન્માષ્ટમીની પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ ત્યારે આ સતત 4 કલાકથી પડતો વરસાદ જે અમને ખૂબ જ તકલીફ આપી રહ્યો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે અને આકાશ પરિસર એની ખૂબ ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યું હતું,
અને સાથે સાથે અમારા આવનારા મહેમાનો, આમંત્રિત મહેમાનો પણ આ વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિજયભાઈ, અત્યારે જે મોસમનો મિજાજ જોવા મળી રહ્યો છે, તો શું રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવના વધામણા થશે કે નહીં તમારી સોસાયટીમાં? ભગવાન શ્રી કૃષ્ણને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આજે આપનો જન્મદિવસ છે, અમે આપનો જન્મદિવસ ખૂબ સારામાં સારી રીતે ઉજવી શકીએ તેવી અમારી ઉપર કૃપા કરો. અને રાત્રે અમારી પૂરી તૈયારીઓ છે કે જો વરસાદ પણ વરસે તે છતાં પણ અમે આ જન્માષ્ટમી ઉજવવા તૈયાર છીએ અને ભગવાન પણ સાથ આપશે. વિજયભાઈ, ત્યાં પાણીના દ્રશ્યો પણ દર્શાવજો. અહીંયા જે પાણી ભરાયેલું છે આપને બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છે આ રિક્ષાની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, આ દુકાનના પગથિયાઓ સુધી ઉપર પાણી ચડી ગયું છે. વિજયભાઈ, દર વર્ષે આ રીતે સમસ્યા સર્જાય છે? હા, અમારા વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન, આ સમસ્યા બહુ ગંભીર રીતે છે. અહીંયા સ્ટ્રોમ લાઈન, ડ્રેનેજ લાઈન લાગવાનું કામ કરેલું પણ એ પણ ફેલ ગઈ છે. વિજયભાઈ, આભાર તમારો મારી સાથે વાતચીત માટે. તો અમદાવાદમાં સ્થાનિક વિજયભાઈ જેઓ જણાવી રહ્યા હતા કે ચાણક્યપુરીમાં 4 વર્ષથી આ જ સમસ્યા છે, આ જ સ્થિતિનું પુનરાવર્તન થાય છે. અધિકારીઓના ભલે મોટા મોટા વચનો હોય, મોટા મોટા દાવાઓ હોય, હકીકત તમે ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદ, જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ જળમગ્ન થઈ જતા હોય છે, 2 દિવસથી તો સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી જ આ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને આજે જે વરસાદ વરસ્યો, આજે જે મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે, તે બાદ રાજમાર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. હા, 1-2 કર્મચારીઓ જોવા મળે છે એમસીના, જે ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા હોય, પરંતુ તે પૂરતી નથી. જ્યારે તમે કરોડોની ફાળવણી કરો છો પ્રી મોન્સૂન કામના ભાગરૂપે, તો આખરે એ જાય છે ક્યાં? કેમ અમદાવાદના રસ્તાઓ સામાન્ય વરસાદમાં પણ ડૂબે છે અને અનરાધાર વરસાદમાં પણ ડૂબે છે? અમદાવાદની અલગ અલગ તસવીરો જુઓ, પરિસ્થિતિ અને મુશ્કેલીઓ બિલકુલ એક જ જેવી છે. હજુ સાંજ પડશે અને વર્કિંગ ડે હોય, કારણ કે જન્માષ્ટમી છે એટલે રજા છે, પરંતુ જો વર્કિંગ ડે હોય તો આપ અંદાજ લગાવી શકો છો કે અમદાવાદીઓના હાલ કેટલા બેહાલ થઈ ગયા હોત. સવારે પણ વરસાદ હતો અને બની શકે કે સાંજે પણ વરસાદ હોય, તો ટ્રાફિક જામના કારણે લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હોત. પરંતુ અધિકારીઓને શું છે? તેમને તો એસીના ચેમ્બરમાં બેસીને અને માત્ર ને માત્ર ઓર્ડર કરવા છે, સીસીટીવી ફૂટેજ જોવા છે, સીસીટીવીથી મોનિટરિંગ કરવું છે, કામ નથી કરવું. પ્રી મોન્સૂન પણ કામ નહોતું થતું અને હવે વરસાદ આવ્યો છે તો પણ કામ નથી થતું. આખરે કરવું શું છે અધિકારીઓને તે સમજાતું નથી. આખા અમદાવાદમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને જે સ્થિતિ, જે વાતાવરણ અત્યારે બની રહ્યું છે, તેને જોતા એવું કહી શકીએ કે રાત સુધી આ જ પ્રમાણે વરસાદ વરસે. અનેક સોસાયટીઓ એવી છે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે કે વાલાના વધામણા કરીશું, ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે, રાસેશ્વર આવશે અને તેમને લાડ લડાવીશું. પરંતુ થયું શું? એક તો પ્રકૃતિ, મોસમનો મિજાજ જે છે તે તો આક્રમક છે જ, બીજી તરફ અધિકારીઓની નિષ્ક્રિયતા જેના કારણે અમદાવાદીઓને માર સહન કરવાનો વારો આવ્યો છે. રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. સતત અપીલ કરવામાં આવી રહી છે કે પોતાની ઘરની અંદર જ રહો, બહાર ન નીકળો, કારણ કે બહાર નીકળશો તો આ પાણીમાંથી પસાર થવું પડશે, તમારા વાહનો ખોટકાશે અલગ, તમે કોઈ અકસ્માતનો ભોગ પણ બની શકો છો, કારણ કે રોડ રસ્તાની ખરાબ દયનીય સ્થિતિ છે, ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા છે, ક્યાંક ખાડાઓનું સામ્રાજ્ય છે અને આ પાણીમાંથી તો તમને ખાડાઓ પણ નહીં દેખાય અને અકસ્માત સર્જાશે તો તમારા હડકા ભાંગશે, એએમસીના અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. અમારા સંવાદદાતા પ્રણવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું મુશ્કેલીઓ તમને નજરે પડી? પહોંચી છે સૌથી પોસ્ટ વિસ્તાર ગણાતા એ વિસ્તારમાં, ને હું આપને દ્રશ્યો બતાવું, કદાચ વિચલિત કરશે, કારણ કે જે રીતે બંધ પડી ગયા છે, કઈ રીતે હાલ બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી પણ ઘૂસી ગયા છે. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે મુખ્ય બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી ગરકાવ થયું છે. જે રીતે વેધર વિભાગે અનુમાન પણ આપ્યું હતું કે અમદાવાદ સહિત ગુજરાતભરની અંદર એ હેવી રેઇન થતા દ્રશ્યો જોઈ શકાય છે. જ્યાં હું ઉભો છું તે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઉભો છું અને મારી જે હાઈટ છે તેના
કરતા પણ કહી શકાય કે કમર સુધી પાણી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે એક વાહન ચાલક છે તેનું વાહન પણ અહીં બંધ થઈ ગયું છે. તે પ્રકારના દ્રશ્યો છે. લક્ઝરિયસ કાર જે કહી શકાય વોલ્વો ગાડી તે પણ હાલ આ પ્રકારના દ્રશ્યો છે. અને જે એની ફૂટપાથ હતી તે આખી ફૂટપાથ પાણીમાં ગરકાવ થઈ છે અને માત્ર અહીં પાણી અને પાણી છે તે હાલ અહીં દેખાઈ રહ્યું છે. તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. પ્રણવ આભાર તમારો જાણકારી આપવા માટે. તો બોપલથી પ્રણવ સ્થિતિનો તાગ આપી રહ્યા હતા તમને. પોશ વિસ્તાર છે અને ત્યાં વાહનો પણ ખોટકાયા છે. કારણ શું કે પાણી ભરાઈ ગયા છે. જે કાર હતી તે પણ પાણીની સામે નતમસ્તક અને વાહન ચાલક જે પોતાના વાહનને ધક્કા મારીને જઈ રહ્યા હતા એ આશાએ કે કદાચ આ વાહન ચાલુ થઈ જાય અને તેઓ પોતાના ઘર પર પહોંચી જાય. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વરસાદની તીવ્રતા કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વધુ નોંધાઈ છે. પવનની ગતિ પણ ખૂબ જ વધુ છે અને વિઝિબિલિટીમાં ઘટાડો છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અમદાવાદમાં જોરદાર વરસાદ વરસી પણ રહ્યો છે. 7 વાગ્યા સુધી 23 જિલ્લા સાવધાન. હવામાન વિભાગની આગાહી 7 વાગ્યા સુધી 23 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનો તેમાં સમાવેશ. દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જ્યાં રેડ એલર્ટ. કચ્છ, મોરબી અને રાજકોટમાં પણ રેડ એલર્ટ. વલસાડ જિલ્લાને છેલ્લા 2 દિવસથી ઓરંગા નદી ધમરોડી રહી છે. 3 દિવસમાં સતત બીજી વખત વલસાડવાસીઓ છે પૂરનો સામનો કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો વલસાડનું આ તરિયાવાડ વિસ્તાર છે, અહીંયા આગળ છે. અત્યારે જોઈ શકો છો ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે. અહીંયા આ વિસ્તારના અંદાજે 50 જેટલા ઘરોમાં અત્યારે પાણી છે. અમને જણાવી દઈએ કે ગઈકાલે પણ આ વિસ્તારની અંદર સતત પાણીનો વધારો થયો હતો અને આખા ઘર છે પાણીમાં ડૂબ્યા હતા. આથી લોકોએ મહા મુસીબતે કાલનો દિવસ પસાર કર્યો હતો. ગઈ રાતના વરસાદનું જોર ઘટ પાણી ઓછા થયા હતા, પરંતુ ફરી એક વખત વલસાડની ઓરંગાએ લોકોના છે એની ચિંતામાં વધારો કર્યો છે. અમને જણાવીએ કે ઓરંગા નદીમાં 3 દિવસમાં સતત બીજી વખત આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અહીંયા આગળ તરિયાવાડ વિસ્તારમાં જોઈ શકો છો અહીંયા આગળ 50થી વધારે ઘરોમાં છે એરે પાણી ઘૂસી ચૂક્યા છે. ગઈકાલે પણ દિવસભર લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા આગળ કેટલા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. શું નામ બેન આપનું? નુકસાની માં વાસણ ગયા, બધું અનાજ ગયું થોડુંક. શું પરિસ્થિતિ શું છે? બહુ ગંભીર છે હમણાં. કેમ કે 2 દિવસથી એટલા હેરાન થયા છે. રાતના પણ લાઇટ નથી, પાવર નથી ને ખાવાનું પણ કંઈ મળતું નથી. કોઈ મેમ્બર પણ ખાવાનું આપવા આવતું નથી. 2 દિવસથી સતત અમે હેરાન થઈ રહ્યા છે. રાત દિવસ કોઈ પૂછવા આવતું નથી, સરકાર બી પૂછવા નથી આવતી. અનાજ પાણીથી બધું માંડીને બધું નુકસાન થતું છે અમારું. 2 દિવસ 3 દિવસમાં બીજી વાર છે આવું? હા, 3 વારમાં બીજી વાર થયું છે. રાતના ઊંઘ પણ નથી આવતી અમને. કાલે કેટલું પાણી હતું? કાલે આટલું કમર સુધી પાણી હતું ઘરમાં. જન જનાવર આવે કોઈ આવતું નથી જોવા માટે. આજે પાછું વધ્યું? હા, હવે આવતું છે, વધતું છે પાણી. હવે કોઈ હજુ પૂછવા નથી આવ્યું. હજુ ગઈકાલે જમવાનું શું કર્યું? આવી જમવાનું તો આ પાછળના મોલ્લા વાળા છે તે અમને આપી જાય, ફાસ્ટ ફૂડ આપી જાય ખાવા માટે. તેથી ચલાવીને તો કાંઈ પાર્લેજી બિસ્કીટ ને ચાય થી ચલાવી આ કરીએ, બીજું કઈ આવે નહીં. કેમ કે બધાના ચૂલા પણ હમણાં બંધ છે, કેમ કે ગેસ ને પાવર. તમારું નામ શું? હલાભાઈ શુક્કરભાઈ. હલાભાઈ, તમારું ઘર ક્યાં? હલ્લું આજ સાંભળે. કેટલું પાણી ભરાયેલું? આટલું પાણી ખરું. શું નુકસાન? શું થયું? નુકસાનમાં હું કે અનાજ બનાજ બધું જીવ્યું છે ને વાસણ જીયા છે. આ એક પીપરું જીવ છે મારું. અને અનાજ કર્યાનું? અનાજ કર્યા બધું જીવ છે. જમવાનું શું કર્યું? જમવાનું તો કઈ ના, પછી આવેલું ટેસ્ટ છે. વલસાડ વાસીઓ સતત 3 દિવસમાં બીજી વખત પૂરનો સામનો કરી રહ્યા છે. કેટલાક અન્ય લોકો છે એમની સાથે પણ સીધી વાત કરીશું. આપનું નામ ભાઈ? શાંતિલાલ. શાંતિલાલ ભાઈ, કેટલા વિસ્તાર છે અહીંયા આગળના? કેટલા વિસ્તારમાં પાણી છે?